वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज श्री हरिकृष्ण महाराज श्री स्वामी नारायण भगवान बधा भक्तों ने खूब भाव थी जय स्वामीनारायण श्री घनश्याम लीलामृत सद्गुरु भूमानंद स्वामी महाराजना बाल चरित्रों रसपान करावे छे। आचार्य श्री अयोध्या प्रसाद जी महाराज राम शरण जी ने महाराजना बाल चरित्रों संभळावी रह्या छे। 78 तरंग पूरा थया 79 मां तरंगनो प्रारंभ थाय छे। प्रगट लीला सुधा सिंधु प्रेमे करे जे पान कोटि जन्म ना पाप बड़े मले धाम मामान धर्म धुरंधर प्रेम थी बोले छे अवध प्रसाद हे राम शरण जी सांभळो हरि चरित्र संवाद एक समे सखा संगाथे चाल्या श्री घन श्याम राम सागरे नावा सारू ज्या असनारा गाम ते सरोवरे स्नान करे रमे रमत नाना प्रकार रमत रमता वाला ने वीती गई घणी वार। भगवान ना लीला चरित्रों केवा छे तो अहीं कहे छे के प्रगट लीला सुधा सिंधु प्रेमे करे जे पान। भगवानना लीला चरित्रों अमृतना सागर समान छे। अमृत थोड़ू मळे तो अमर थई जाए एक टीपू मळे तो एम भगवानना लीला चरित्रों तो अमृतना सागर समान छे के तेनु रसपान करता क्यारेय तृप्ति थाय ज नहीं। जे वस्तु अति भावती होय तो रोजे मळे ने बे टाइम मळे तो बधाने भावे એમાં ભગવાનના ચરિત્રો ગમે ત્યારે અને ગમે એટલા મળે તો આમાં તૃપ્તિ જીવને થાય નહીં જો ભગવાનનો ભક્ત હોય એને। એવા ભગવાનના લીલા ચરિત્રો સુખને આપનારા છે અને લીલા ચરિત્રો એવા છે એના દ્વારા સહેજે જીવની વૃત્તિ મન ભગવાનમાં પરોવાય છે અને ભગવાનની મૂર્તિની સહેજે સ્મૃતિ થાય છે। એનાથી શું થાય તો કે છે કોટી જન્મના પાપ બળે અને મળે ધામમાં માન। કરોડો જન્મના જીવના જે પાપ છે ભગવાનના ચરિત્રોનું પ્રેમથી મહિમાથી અને રસપૂર્વક જો પાન કરવામાં આવે તો એ જીવના કરોડો જન્મના પાપને બાળનારા ભગવાનના ચરિત્રો એવા ચમત્કારી અને મહા અલૌકિક છે અને અંતે ભગવાનના દિવ્ય ધામને પણ આપનારા છે। આવી રીતે વાત કરતા આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજી કહે છે હવે ભગવાનના બીજા ચરિત્રો છે તમને હું પ્રસ્પાન કરાવું છું સાંભળો। એક સમયે ઘનશ્યામ મહારાજ પોતાના બાળમિત્રો સખાઓની સાથે
ભગવાન રામ સાગરમાં સાગર નામનું સરોવર છે ત્યાં મહારાજ સ્નાન કરવા માટે મિત્રો સાથે જાય છે. અને આવેલું છે અસનારા ગામની અંદર, છપૈયાની બાજુમાં અસનારા ગામ. ત્યાં મિત્રો સાથે રામસાગરમાં મહારાજ સ્નાન કરવા ગયા છે. સરોવરની અંદર વિવિધ રમત રમતા રમતા મિત્રો સાથે, મિત્રોને આનંદ ઉપજાવતા થતાં ઘણો સમય સુધી મહારાજ એમાં રમ્યા છે, સ્નાન લીલા કરી છે, મિત્રોને આનંદ કરાયો છે. એવા સમયમાં ત્યાં એક પ્રસંગ બને છે. એવે સમે ભોઈ ગામના ચોબાતે રાજમલ નામ પ્રાગમલ એ બેવુ આવ્યા અસનારા શુભ ગામ. ત્યાં નારે નારા ભિક્ષુકજી શુભમતી છે સાર. જમીન માટે સામ સામો થયો બહુ તકરાર. એક એકને પડે છે લાકડીઓનો માર. પૂર્વ દેશના પૂરબિયા શરમ ન રાખે લગાર. એવા સમયની અંદર ભોઈ ગામના ચોબાઓ બે ત્યાં આવ્યા એ અસનારા ગામની અંદર. એ બેનું નામ લખ્યું, એક હતો રાજમલ અને એક હતો પ્રાગમલ. એ બે જણા આવ્યા ને ત્યાંના જે અસનારા ગામના રહેનારા કોઈ ભિક્ષુક હતા એ સારા હતા, શુભમતી એટલે પવિત્ર બુદ્ધિવાળા હતા. અને જમીન બાબતમાં પછી એની આરે પેલા બે ચોબાઓ જે આવીને આની સાથે ઝઘડ્યા. બાજુ બાજુનું ગામ હશે આ એક, અને બેનું એક સીમમાં ખેતર બેના ભેગા થતા હશે એક શેઠે, એટલે જમીન બાબતમાં કંઈ વાતચીત થઈ ને વાતચીત કરતાં કરતાં ઝઘડો થયો અને ઝઘડો કરતાં કરતાં પછી બાંધવામાં આવી ગયા હામ હામે. અને લડતા ઝઘડતા તકરાર થતા પછી હામ હામે લાકડીઓ મારમાં મારમાર થઈ બે વચ્ચે. ચાર બે પેલા બે ચોબાઓ હતા, રાજમલ ને પ્રાગમલ, બે ભાઈઓ હશે એવું લાગે છે. એ બે ચોબાઓ એટલે બ્રાહ્મણ ઉત્તર પ્રદેશ બાજુના યુપીના, અને ચોબાઓ કે એને એના ભિક્ષુકજી એટલે એ રીતે કોઈ આમ ભિક્ષુક બે રીતે ભિક્ષા માગીને જીવન ગુજારતે એને ભિક્ષુક કહેવાય, અને કોઈ બ્રાહ્મણ હોય ને કોઈ બૌદ્ધના સાધુઓ છે એને ભિક્ષુક કહે. પણ એવા કોઈ ભિક્ષુકજી એ સારા જ હતા, પણ એમની સાથે પેલા લોકોને બાંધવાનું થયું અને પછી તો લાકડીઓના માર મારવા લાગ્યા અને એકબીજા આમ આમે લાકડીઓનો ડાંગો જ્યાં આવે ત્યાં મીંડ્યા મારવા, અને બરાબર લડાઈ થઈ. પૂર્વ દેશના પૂર્વબિયા શરમ ન રાખે લગાર, એટલે એ બ્રાહ્મણ હોય એને માર જોડમાંય પાવરફુલ, કોઈને બોલવા ચાલવામાંય પહોંચે નહીં. જો એ બે જણા ખાલી બોલતા હોય ને આપણે સંવાદ સાંભળે તોય સાંભળી ના શકીએ એવા જે લોકો ઉતરી પડે. સારું લાગે ત્યાં સુધી આપણી ઉપર રીજી જાય, ને જો એને જરી કંઈ ખોટું પડે વાંકવું પડે તો તરત પાછા ઘડીકરમાં તમારે અરે સારું સંબંધ હોય ને ઘડીકરમાં પાછું બગડી જાય, અને એ ખરખું આમ એક લેવલનું ના રહે. જેવું આજુબાજુનો સંઘ જેવું વાતાવરણ જેવું મળે એવો તરત એનો સ્વભાવ ચેન્જ થતો જાય, એટલે એક રીત ઓછી દેખાય એમાં. એટલે પૂર્વ દેશના પૂર્વબિયા શરમ ન રાખે લગાર, પછી તો મારમાર ને બાથમબાથ ને લાકડીઓ બધાય આવી ગયા, આમ બરાબરની મારામારી થઈ ગઈ. તે સમે રામ દત્ત તિવારી ભિક્ષુકનો ભાઈ અવિકારી. એ છે રામચંદ્રજીનો ભક્ત, પ્રભુ વિશે ઘણો છે આસક્ત. નિજ ઇષ્ટની કરે છે સ્તુતિ, હે રઘુવીર સુણો વિનંતી. પડે છે લાકડીઓના માર, તમો સાય કરો આણી વાર. એમાં પેલો જે ભિક્ષુક હતો એનો ભાઈ હતો, એનું નામ છે રામદત્ત તિવારી. આ બાજુ પેલા ચોબાઓની ના ભિક્ષુકજીઓની લડાઈઓ ચાલે છે લાકડીઓની હામ હામે, એટલે એ રામદત્ત ભિક્ષુકનો ભાઈ એ આવ્યો અને એ રામચંદ્રજીનો ભક્ત હતો. અને
પ્રભુ વિશે ઘણો છે આસક્ત કહેતા સાચા ભાવે ભગવાનની ભક્તિ કરનારો હતો. એને પોતાના ઈષ્ટદેવને યાદ કર્યા રઘુવીરજીને કહેતા રામચંદ્રજીને સ્તુતિ કરવા લાગ્યો કે હે પ્રભુ, અહીંયા તો લાકડીઓના હામહામે માર પડે છે ને એમાં નહીં જાણે કોઈને શું થશે ને એકાદ બીજાના મૃત્યુ ના થાય, એમાં ન થવાનું કંઈ માથામાં ડાંગ મારી દે અને કંઈ ઉપરે પહોંચી જાય, માટે પ્રભુ આ ઝઘડો શાંત થાય અને લડાઈ બંધ થાય એવી અમારા ઉપર દયા કરો, કંઈક કૃપા કરો. આવી પેલો રામદત્ત ભગવાનનો ભક્ત છે, એણે ભગવાનને પ્રાર્થના કરી, રક્ષા ન કરો જો પ્રભુ, તમે બેઉ ભ્રાત મરી જાશો અમે, જો ભગવાન આ સમયે તમે રક્ષા નહીં કરો તો અમારા બે ભાઈનું આ ચોબાઓ પૂરું કરી દેશે. એટલો ચોબા એટલે બ્રાહ્મણ જ, પણ બ્રાહ્મણે જો લાકડી લઈને મારવા લાગે તો પોતાનું બ્રાહ્મણ પણ ભૂલી જાય છે. એટલે જો પ્રભુ આ સમયે તમે રક્ષા નહીં કરો અમારી તો આ બે ચોબાઓ અમને બે ભાઈને મારી નાખશે. નમ્ર મધુર વાણી તે વાર કર્યો આરત ના દે પોકાર, અતિ નમ્ર અતિ ગદગદ ભાવે થઈને ભગવાનને પોકાર કર્યો છે, પ્રાર્થના કરી છે, હે પ્રભુ આ સમયે તમારા સિવાય અમારું કોઈ સહાયક નથી, આપ પધારો ને અમારી રક્ષા કરો. મહારાજ તો બાજુમાં સરોવરે સ્નાન કરતા હતા, અસનારા થોડા દૂર હતા, પણ ત્યાં મહારાજે જાણ્યું કે આ ભગત રામચંદ્રજીનો છે, પણ હવે મારે અત્યારે નજીક હું છું તો મારે પહેલાં જવું છે, એવું મહારાજે નક્કી કર્યું. રક્ષા ન કરો જો પ્રભુ, તમે બેઉ ભ્રાત મરી જાશો અમે. સરોવરમાં કરે છે સ્નાન હરિ કૃષ્ણે સુણી લીધું કાન, મહારાજ જે સરોવરની અંદર સ્નાન કરે છે ત્યાં મહારાજે આ રામદત્ત તિવારીની પ્રાર્થના ભગવાને સાંભળી. ભગવાન તો ત્યાં સરોવરમાં હતા, પણ ભગવાન જો કદાચ અક્ષરધામમાં હોય તો એ પોતાના ભક્તની પ્રાર્થના ભગવાન તરત સાંભળે છે અને ગળપળ વારનો પણ ભગવાન વિલંબ કરતા નથી. પણ જીવને જ્યાં સુધી પહેલાં તો માણસ પ્રોબ્લેમમાં આવે તો બીજા બધાને સંભાળે કે કોણ બાજુમાં છે, ભાઈ આવજો બચાવજો, કોઈ ના ઓળખતો હોય તો એની આપણે સહાય પહેલાં પૂછીએ, રાઈટ? પણ સીધા જો ભગવાનને યાદ કરીએ તો ભગવાન તો તરત આવે છે પોતાના ભક્તની સંભાળમાં, પણ આપણને પહેલાં બીજા બધા જ્યાં સુધી આશા અપેક્ષા હોય ત્યાં સુધી એને યાદ કરી લઈએ. પેલો હાથી હતો ગજરાજ, તો એને આખા કના ઘરના કોઈ પરિવારો કોઈ એને સાથ આપ્યો નહીં, છોકરાઓ એને આપ્યો ને ઘરવાળી હાથ બીજું કોઈ આપ્યો નહીં, ત્યારે અંતે એણે ભગવાનને પોકાર્યા તો ભગવાન ગરુડજી પર બેસવા પણ રહ્યા નહીં, એને છોડીને ભગવાન પગપાળા તરત સીધા પહોંચી ગયા ની રક્ષામાં. એમ ભક્તની રક્ષા માટે ભગવાન હંમેશા તૈયાર હોય છે. અહીંયા મહારાજે સરોવરમાં જ્યાં સ્નાન કરે છે ત્યાં ભગવાને પેલા રામદત્ત તિવારીની પ્રાર્થના સાંભળી. સરોવરમાં કરે છે સ્નાન હરિ કૃષ્ણે સુણી લીધું કાન, દયા આવી છે પોતાને મન, સાય કરવા ચાલ્યા ભગવાન. પોતે થયા છે શ્રી રઘુવીર, શર ચાપ ગ્રહી રણધીર, રામદત્ત તિવારીની પાસે આવી ઊભા છે અતિ હુલાસે. મહારાજે જાણવાને રામચંદ્રજીને પ્રાર્થના કરી છે તો મારે એ રૂપે જ જવું પડશે. એટલે એવું છે, જે જેનો ભક્ત અને જેને જેવી ભાવના એવા રૂપે ભગવાન ત્યાં પ્રગટે છે. અને ત્યાં પછી બીજા સ્વરૂપે જાય તો પહેલાંને સુખ ના આવે, અને તો એમ જ થાય કે રામચંદ્ર આવે તો જ એને તો આમ સુખ થાય ને. ભગવાન રામચંદ્ર રૂપે થયા અને હાથમાં શું લીધું તો કે શર અને ચાપ કહેતા ધનુષ બાણ ભગવાને ગ્રહણ કરીને મહારાજ જાણે આમ શું કહેવાય, પેલા રાવણને મારવા જેમ રામચંદ્ર ભગવાન નીકળ્યા હોય એમ ભગવાન એવા સ્વરૂપે અને એવી જ રીતે ધનુષ બાણ લઈને મહારાજ પધાર્યા છે. અને રામદત્ત તિવારીની પાસે આવીને મહારાજ ઊભા રહ્યા અને મહારાજે શું કર્યું તો કે કર્યો ધનુષ તણો ટંકાર, ધરા કંપી થયો તેણી વાર, કર્યો કટાક્ષ ભરણા ભરણ, થયો સૂર્ય ત્યાં ધુંધલ વર્ણ, ડોલ્યા દિગ્ગજ ને દિગપાલ, શેષ ભડકી ઉઠ્યો તત્કાળ, એવો વાલે ભય ઉપજાવ્યો, સામા વાળાને ભય જણાવ્યો. મહારાજ આમ પ્રગટ થઈને આમ ધનુષ એવું પછાડ્યું પૃથ્વી ઉપર, ત્યાં તો
આખી પૃથ્વી આમ ધ્રુજી ગઈ, મોટો ધરતીકંપ થયો હોય એમ, ચાર બધાએ આખી પૃથ્વી ધ્રુજવા લાગી. અને ભગવાને આમ આંખનો એવો કટાક્ષ કર્યો ત્યાં બધાને આમ શું કહેવાય, થરથર કંપી જાય ને. કોઈક આમ બહુ જ આમ ગુસ્સાવાળો ને બહુ મોટો એવો માણસ હોય આમ આંખો કાઢે તો બી જાય એમ. ભગવાને તો ખાલી આમ કટાક્ષ કર્યો ત્યાં બધાને ભય ઉપજવા લાગ્યો. સૂર્ય ધૂંધલવર્ણ કહેતા આમ ઝાંખો જેવો સૂર્ય પણ થઈ ગયો, અને ચારે બાજુ દિગ્ગજો ડોલવા લાગ્યા, દિગ્પાળો એ પણ ધ્રુજી ગયા અને શેષ ભડકી ઉઠ્યા, જેના ઉપર આખી પૃથ્વી સાત પાતાળ જેના મસ્તક ઉપર છે એના ઉપર. કારણ કે ભગવાન જ્યારે આમ આમ એવા રૂપમાં આવી જાય ત્યારે આમ શેષજીને પણ થોડી વાર આમ થયું કે ઓ આટલો બધો વજન એક સાથે કેમ આવ્યો, પણ જે ભગવાને એવું ભયંકર અને વિકરાળ રૂપ ધારણ કર્યું તો શેષ પણ કંપી ઉઠ્યા, ભડકી ઉઠ્યા. અને ભગવાને એવો ભય ત્યાં ઉપજાયો કે પેલા સામેવાળા જે બે ચોબાઓ હતા એ તો ડરી ગયા કે શું અચાનક થયું એ ખબર પડી નહીં. તે દેખીને ચોબા પામ પામ્યા ત્રાસ, ભય પામી કરે નાસાનાસ, કે આ તો ભાગો નહીં તર હમણાં આપણું પૂરું થઈ જશે, આ તો આંખ જ એમની એટલી બધી એટલી એ છે, તમે ધનુષ જો ઉપાડશે તો આપણે તો અહીંયા જ પૂરા થઈ જશું, એટલે તો ભાગ્યા સીધા ત્યાંથી. બચાવવા પોતાના પ્રાણ એ નાશી ગયા ચોબા તતખાઓ તતખેવ. એટલે ચોબા કે અહીંયાથી જો ભાગીશું નહીં તો આપણા પ્રાણ હમણાં જતા વાર નહીં લાગે. એટલે બંને ચોબા ત્યાંથી ભાગી ગયા, પ્રાણ બચાવતા બચાવતા. અમને રામદત્તનું રક્ષણ કીધું, પોતાના પોતામાં રૂપ સમાવી દીધું. અને આ રીતે ભગવાને ત્યાં પેલા રામદત્ત તિવારીનું એના ભયનું બે ભિક્ષુક જીવોનું ભગવાને રક્ષણ કર્યું અને પોતાનું રૂપ સમાવી દીધું. રામદત્ત તિવારી અત્યંત વિસ્મય પામ્યા કે ઓહો, ભગવાન મારી રક્ષામાં મારી સામે મારી મારી પ્રાર્થના સાંભળીને પધાર્યા. ઐશ્વર્ય દેખી પામ્યો આનંદ, આવ્યો જ્યાં થયા છે આવ્યો જ્યાં ઊભા છે સુખકંદ, આશ્ચર્ય પામ્યા. અને ભગવાન જ્યાં ઊભા હતા ત્યાં ભગવાન પાસે બંને ભાઈઓ આવ્યા, ભગવાનના ચરણમાં મસ્તક મૂક્યું, પ્રાર્થના કરી કે પ્રભુ આપે અમારી રક્ષા કરી આ સમયે આવીને, માટે આપ સાક્ષાત ભક્તવત્સલ ભગવાન છો અને આવા વિકટ સમયે પ્રભુ આપે અમારી રક્ષા કરી, એમ જાણીને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. ભગવાન એના ઉપર દર્શન આપીને પછી ભગવાન ત્યાંથી અદૃશ્ય થયા. એ રીતે એ બંને રામદત્ત અને એના ભાઈ એ બંનેની ભગવાને ત્યાં રક્ષા કરી અને ભગવાનના શરણે આવ્યા બંને જણા. હે દયા સિંધુ, હે દીન બિંદુ, હવે શરણ તમારું મેં લીધું. ભગવાનના શરણે આવીને ભગવાનની પ્રાર્થના કરી એટલે ભગવાન એને પોતાના શરણે લીધા. સુખકારી સદા ઘનશ્યામ, ભક્તોની રક્ષા કરો છો આમ. ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા સદાય તત્પર રહે છે. હે શત્રુના ભય થકી છોડાવ્યા, અમે બેઉ બંધુને બચાવ્યા. અમને જે આજે જો તમે ના આવ્યા હોત તમારા બંનેના રામ રમી જાત, આજે અમે ઉપર પહોંચી જાત પ્રભુ, પણ આપે અહીંયા આવીને અમારી રક્ષા કરી. આ રીતે બંને ભાઈઓની ભગવાને ત્યાં રક્ષા કરી છે. અને ત્યાર પછી એક બીજું ભગવાને જે ચરિત્ર કર્યું છે એની અહીંયા કથા સંભળાવે છે. ત્યાર પછી સુણો સહુજન, વાલાનું તે કરું છું વર્ણન. છપૈયાપુરથી વશરામ તે રેવા ગયા તરગામ. વશરામ મામા જે હતા છપૈયાથી પછી તરગામમાં રહેવા ગયા છે. મનછારામ કનૈયારામ એ આજે બંનેના સુપુત્રો હશે વશરામ મામાના, એ બધાએ સાથે પરિવાર સાથે કર્યો મોસાળમાં જઈ વાસ. તરગામની અંદર આમ તો બલરામનું જ તે બળદેવજી તે એમના કંઈક બે દીકરીઓ હતી ને, એક તો રામ ધર્મપ્રતાપ આપણે સુવાસિની બાઈ એટલે રામ પ્રતાપજીને ત્યાં પરણાવેલા, અને એક આ વશરામ મામાના કોઈ દીકરા જોડે પરણાવ્યા છે. એટલે એમ કરીને એનું બંનેનું આમનું મોસાળ તરગામમાં છે. એટલે વશરામ મામા પોતાના પરિવારના બધાએ મનછારામ કનૈયારામ વગેરેને લઈને મોસાળમાં એમના મોસાળમાં તરગામમાં રોકાવા માટે આવ્યા છે. થોડા વર્ષ રહ્યા તરગામે, પછી પાછા આવ્યા છપૈયા મુકામે. થોડા વર્ષો સુધી તરગામમાં નિવાસ કર્યો છે, ત્યાં રોકાયા છે, અને પછી પાછા છપૈયામાં પોતાના મૂળ વતને પાછા આવવાનો વિચાર કરે છે. અને પાછા આવે છે બધાએ ત્યારે ઘનશ્યામ ઈચ્છારામ સારું મામાએ કર્યો પોશાક સારું પોશાક વારું. એટલે મામાને થયું કે ઘણા સમય પછી પાછા જઈએ છીએ તો ઘનશ્યામ માટે અને ઈચ્છારામ માટે કંઈક સારા કપડાઓ લઈ જઈએ
એટલે પછી બંને ભાઈઓ માટે, બંને ભાણાઓ થાય ને એમના, એટલે બંને માટે સારા કપડાઓ લીધા છે મામાએ. ડગલી ટોપીને સુરવાળ પહેરાવ્યા બેઉને તત્કાળ. છપ્પૈયા આવ્યા, બધાને મળ્યા છે, ખૂબ આનંદ થયો. પછી ઘનશ્યામને ઈચ્છારામને કહેવા લાગ્યા કે લો તમારા માટે સરસ મજાના વસ્ત્રો લાવ્યા છીએ, પહેરો આપ. એમ કરીને જે ડગલી લાવ્યા, ટોપી સુરવાળ વગેરે પહેરાવ્યા છે. પરંતુ થયું છે એવું કે નાના ભાઈને બેસતા આવ્યા, મહારાજને તે ન ફાવ્યા. ઈચ્છારામને થઈ રહ્યા કપડાં, પણ ઘનશ્યામને થઈ રહ્યા નહીં. નાના મોટા પડ્યા છે હરીને, મામા સાથે બોલ્યા તે ફરીને. ઘનશ્યામને કોઈ કપડાં નાના પડે તો કે ઈચ્છારામને પહેરાવ્યા હતા અને બરાબર આવી રહ્યા હતા, ને કોઈ કપડાં મોટા પડતા હતા એટલે બરાબર હતા નહીં. ઘનશ્યામને એકેય સેટ થયા નહીં. એટલે પછી મહારાજ મામા પ્રત્યે બોલવા લાગ્યા, ઈચ્છારામને બેસતા થયા, મારે તો જાણે અળગા રહ્યા, મારે તો એકેય કપડું આવ્યું નહીં. આ ઘન ઈચ્છારામને બધાય સરસ આવી રહ્યા, મારા માટે તમે મામા બરાબર લાવ્યા નહીં. એમ કરીને મામાને મહારાજ કહે છે, ત્રણે પટ ન ગમે અમને, ખરી વાત કહું છું તમને, આ ત્રણેય જોડી કપડાં અમને કંઈક સેટ થયા નહીં. મહારાજ કે અમને ગમ્યા પણ નહીં. એમ કરીને થોડા ઘણા આમ પહેર્યા ને મહારાજે, પછી પોતાનો દેહ ભગવાને આમ મોટો કર્યો ને ફૂલાયો, તો શું થયું, ત્રણે પટ ફાડ્યા માપ. ઓલા ત્રણે ત્રણે જે સુરવાળ ટોપી ને ડગલી જે પહેરી હતી મહારાજે, ત્રણે ત્રણ ફાડી નાખ્યું. ત્યારે મામાને આવ્યું છે હાસ, તમે આ શું કર્યું અવિનાશ, થયા નહીં તે તમારે અંગ, બીજા સિવાડીશું એ રંગે. મામાને હસવું આવ્યું કે ઘનશ્યામાં શું કર્યું તમે ઘડીક વારમાં, કંઈ ખબર પડી નહીં, તમને ભલે બરાબર ના આવી રહ્યા પણ અમે તમારા માટે બીજા સરસ સારા સીવડાવી આપીશું. આવા જ પાછા એવું કહી નવા સીવડાવ્યા, વસરામે લાલને પહેરાવ્યા. બરાબર થયા જ્યારે અંગ, રાજી થઈ પહેર્યા તે ઉમંગે. પછી બીજા સરસ ઘનશ્યામને ગમે ને તેને થઈ રહ્યા, માપના દરજી પાસે સરસ બીજા કપડાં સીવડાવ્યા અને પછી ઘનશ્યામને પહેરાવ્યા. ત્યારે ઘનશ્યામ રાજી થયા, મામાને પણ આનંદ થયો કે સરસ, ચાલો મહારાજને ઘનશ્યામને થઈ રહ્યા. આવી રીતે મામાના ભાવને ભગવાને અંગીકાર કર્યો અને પોતાનું શરીર વધારીને વસ્ત્રને ફાડ્યા પણ ખરા, બે કર્યું મહારાજ. વળી બીજું કહું છું, પવિત્ર ધર્મના પુત્રનું તે ચરિત્ર, એક સમય આવ્યો આસો માસ, સુંદર શરદ ઋતુ પ્રકાશ, માણક ઠારી પૂર્ણિમા દિન, નૌતમ લીલા કરે નવીન, સખા સહિત સુંદર શ્યામ, આંગણા માર મે છે તે ઠામ. એક દિવસે ઘનશ્યામ મહારાજ, શરદ ઋતુનો સમય છે, આસો મહિનો છે, દિવસ ઉપર દિવસ જતા પૂર્ણિમા આવી, કહેતા શરદ પૂનમ આવી છે. ભગવાન બાળ મિત્રો સાથે અનેક પ્રકારની લીલાઓ કરે છે, એમાં મહારાજ મિત્રો સાથે આંગણાની અંદર રમી રહ્યા છે. રમતા રમતા શું કર્યું, આંબલિત આંબલીનું તરુ તેને ડાળે, બાંધ્યા દોરડા લાવી તે કાળે, મધ્ય ઉભા રહ્યા ઘન શ્યામ, પછે કહે સુણો વેણી રામ, ઘણી વાર હી ચોળ્યા તમને, હવે નાખો હી ચકાય મને, વારા ફરતી હી ચકા નાખે, એક એક ને નિરખી ને હરખે. લો, શરદ પૂર્ણિમાના દિવસે મિત્રો સાથે રમતા રમતા મહારાજે ત્યાં પોતાના ઘરની બહાર આંબલીનું જે ઝાડ હતું એની ઉપર દોરડાઓ બાંધીને હિંચકાઓ બનાવ્યા. છોકરાઓએ ને હિંચકવાનું વિશેષ ગમે મિત્રોને, એટલે મહારાજે મિત્રોને પણ આનંદ થાય અને બધાને સુખ આવે એ રીતે મહારાજે ત્યાં દોરડા બાંધીને આંબલી ઉપર અને હિંચકા કર્યા, અને બધા મિત્રો વારા ફરતી એકબીજા હિંચકે છે અને એકબીજાને હિંચકાવે છે. એમ કરતા કરતા મધ્ય ઘનશ્યામ ઊભા રહ્યા છે અને વેણીરામને કહેવા લાગ્યા કે તને ઘણી વાર તમને હિંચકાવ્યા છે, હવે અમારે હિંચકવાનો વારો આવ્યો છે, માટે અમને હિંચકાવો બધાય. આમ કરીને પછી મહારાજ ઘનશ્યામ મહારાજ સ્વયં હિંડોળામાં મહારાજ બીજા બિરાજમાન થયા છે.
હવે બેઠા ઘન શ્યામ ભાઈ, હિંડોળામાં ઝૂલે સુખદાઈ, એવે આવ્યા સુવાસીની બાઈ, અકસ્માત દેખી છે નવાઈ. હવે ઘનશ્યામ મહારાજ હિંડોળામાં બિરાજમાન થયા, મિત્રો ભગવાનને ઘનશ્યામને ઝૂલાવી રહ્યા છે, ને એવા સમયમાં સુવાસીની ભાભી બરાબર બહાર આવ્યા અને એણે ત્યાં આ દર્શન ભગવાનના કર્યા અને એમને કંઈક આશ્ચર્ય જણાયું. અને આશ્ચર્ય જોઈ સુવાસીની ભાભી તો નવાઈ પામ્યા કે આ શું જોઈ રહી છું. એટલે એણે તો તરત માતાજી જે ભક્તિ માતા અંદર હતા ત્યાં જઈને ભક્તિ માતાને બોલાવ્યા કે માતાજી બહાર આવો અને જુઓ તો ખરા, જુઓ ઝૂલે છે તમારા લાલ, કેવું ઝળકે છે રૂડું ભાલ, આ ઘનશ્યામ મહારાજ બહાર બાળ પ્રભુ ઝૂલે છે મહારાજ, એના દર્શન કરો એમ કરીને ભક્તિ માતાને બહાર બોલાવે છે. એવું સુણી માતા આવ્યા બાર, નિરખી હરખી જોયા છે કુમાર, પ્રભુએ ઈચ્છા કરી તે વાર, હિંડોળો થયો છે દિવ્યાકાર. હેમનો હિંડોળો છે જડિત, અતિ રમણીય જાણે તડિત, રાતા પીળા છે કાચ સહિત, અલૌકિક શોભે રૂડી રીત. પછી માતા અને ભાભી જ્યાં બે બહાર આવીને ભગવાનના દર્શન કરે છે, ભગવાન જે ઝૂલે છે, મિત્રો ભગવાનને ઝૂલાવે છે, અને જોયું તો ભગવાનને ત્યાં એવા દિવ્ય રૂપે દર્શન આપ્યા કે માતાને અને ભાભીને એવા દર્શન થયા કે હિંડોળો આખો દિવ્ય, કોઈ સામાન્ય આલોક નહોતું, નહીં મુક્તો જાણે ભગવાનને ઝૂલાવા માટે એ રૂપે થયા હોય. અને આખો હેમનો હિંડોળો, કહેતા સુવર્ણનો, કલાકારીગીરીવાળો, નંગ જડિત, અત્યંત તેજસ્વી, શોભાયમાન, પ્રકાશ, એમ વીજળી ઝડપ ઝબકતી હોય એની વચ્ચે ભગવાન સોનાના હિંડોળે ઝૂલી રહ્યા હોય, ને એવા દિવ્ય દર્શન બંનેને થયા છે, માતાને ને ભાભીને. રાતા પીળા છે કાચ સહિત, અલૌકિક શોભે રૂડી રીત, એ હિંડોળાની અંદર રાતા પીળા વગેરે નંગ જડેલા કાચો પણ છે, અને તડિત કહેતા વીજળી ઝમકતી હોય એમ એ કાચો છળકી રહ્યા છે, એની મધ્ય મહારાજ ઝૂલી રહ્યા છે, એવા ભગવાનને દિવ્ય આભૂષણે સહિત ભગવાન આમ ઝૂલતા હોય એવા ભગવાનના દર્શન થયા છે. પુષ્પ ગૂંથ્યા છે નાના પ્રકાર, તેમાં ગરકાવ છે ઠારો ઠાર, અનેક પ્રકારના પુષ્પ ગૂંથેલા છે, અને ભગવાન પણ એ પુષ્પોની મધ્ય જાણે એમ બેઠા હોય અને ઝૂલતા હોય એવા દર્શન થયા છે. બહુ શણગાર શોભી રહ્યા, અંગો અંગે અનુપમ થયા, અનેક પ્રકારના મહારાજે દિવ્ય આભૂષણો ધાર્યા છે. સામાન્ય જેમ આલોકના વસ્ત્રો જે પહેરાવ્યા તે નથી દર્શન થતા, પણ ભગવાને જાણે દિવ્ય આભૂષણો સુવર્ણના અને વિવિધ પ્રકારના પુષ્પોના ચારે બાજુ ગોઠવેલા છે એવા દિવ્ય ભગવાનના દર્શન થયા. રૂડા પુષ્પનો મુગટ શોભે, ભાળી ભાળી ભવ બ્રહ્મા લોભે, લો સરસ મજાનો પુષ્પનો મુગટ ભગવાને પહેર્યો છે. સુવર્ણનો વગેરે તો હોય, પણ આજે મહારાજે પુષ્પનો એટલો મનોહર અને દિવ્ય મુગટ છે કે એ મુગટને જોઈને મોટા ભવ બ્રહ્માદિક દેવતાઓને પણ જી તેનું મન લોભી જાય કે આવો મુગટ તો અમે ક્યારેય જોયો નથી. એવો મહારાજને દિવ્ય અને મનોહર પુષ્પનો મુગટ ધારણ કર્યો છે, એ પણ દર્શન કર્યા. હિંડોળો દિશે દેદીપ્યમાન નથી, ઉપમા એ સમાન, એ હિંડોળાનો શું વર્ણન કરવું, એની પાસે એના કોઈ શબ્દો નથી, એવો દિવ્ય અને અલૌકિક. કારણ કે મહારાજ ઈચ્છા કરીને મુક્તોને કદાચ સેવાનો લાભ આપ્યો હોય અને મુક્તો એ રૂપે થઈને મહારાજને ઝૂલાવી રહ્યા હોય તો એની તો શોભાનું વર્ણન થઈ શકે નહીં. અનંત કોટી બ્રહ્માંડમાં પણ એવો ના હોય એવો મહારાજે એ દિવ્ય હિંડોળાની અંદર દિવ્ય વસ્ત્ર આભૂષણે સહિત માતાને અને ભાભીને દર્શન આપ્યા છે. ચારે તરફ હજારો ગોપી વીટાણી રહી, વીટાણી થકી રહી છે ઓપી, લો ચારે બાજુ હજારો ગોપિકાઓ ભગવાનની આજુબાજુ વીટાઈને ભગવાનને ઝૂલાવી રહીને મહારાજને દર્શન કરતી હોય એવા પણ દર્શન થયા. રાધિકા ઇન્દિરા બેહુ આવ્યા, નિજ સખીઓ સાથે સંગાથેલા આવ્યા. સાક્ષાત રાધા અને લક્ષ્મીજી એ પણ ત્યાં મહારાજના આ દિવ્ય દર્શન કરવા અને મહારાજને ઝૂલાવવા માટે પોતાની સખીઓ સાથે આવ્યા છે એવા દર્શન થયા. બેઉ બાજુમાં ઊભી રહી છે હિંડોળાની સાંકળો ગ્રહી છે, નાખે હિંચકા પંખા કરે છે, નેત્રે ઉત્તમ નેહ ધરે છે, લો આંખમાં અત્યંત ભાવથી અત્યંત મહિમાથી એક બાજુ રાધિકાજી અને બીજી બાજુ લક્ષ્મીજી ભગવાનને
હિંડોળાની સાંકળ પકડીને ભગવાનને ઝુલાવી રહ્યા છે. આવા દિવ્ય દર્શન બંનેને માતાને ભક્તિમાતા અને સુવાસીની ભાભી બંનેને મહારાજે કરાવ્યા છે. પોતાની પાસે રહ્યા જે સખા, ચતુર્ભુજ રૂપે થયા સરખા, ભક્તિ સુવાસીની બંને દેખે, જોઈ જોઈને તે બહુ હરખે. લો, ભગવાનની આજુબાજુમાં જે ભગવાનના બંને જે સખાઓ હતા એ પણ ચતુર્ભુજ રૂપે થઈ ગયા હતા. એ પણ દિવ્ય વસ્ત્ર આભૂષણ અને કોઈ સામાન્ય આલોકના બાળકો એવું કોઈ હતા નહીં. ચતુર્ભુજ રૂપ ધારણ કરેલા બધાએ પોતાના સખાઓ દિવ્ય આભૂષણની અંદર દેખાયા. અને આ બધું જોઈને માતા અને ભાભી અત્યંત હરખવા લાગ્યા. કહો, ઘનશ્યામ મહારાજ, આ ઘનશ્યામ તો કેવા મહાન ને કેવા સમર્થ જણાય છે. મોટા રાધા અને લક્ષ્મીજી સ્વયં એને ઝુલાવી રહ્યા છે. એમના મિત્રો પણ ચતુર્ભુજ રૂપે અને દિવ્ય જાણે દેવતાઓ હોય, મુક્તો હોય એવા દર્શન થયા છે. વિસ્મય પામીને વારંવાર કર જોડીને કરે નમસ્કાર. લો, માતા અને ભાભી પણ ભગવાનના દિવ્ય દર્શન કરી નમસ્કાર કરવા લાગ્યા, અત્યંત વિસ્મય પામ્યા. રંગ જામ્યો હિંડોળાનો, કેવો મોહ પામે મુનિવર એવો. મોટા મોટા મુનિઓ પણ મહારાજની એ લીલાના દર્શન કરીને હિંડોળાના રૂપ રંગ વગેરે જોઈને મોહ પામે એવો ભગવાને દિવ્ય હિંડોળાનો ની સેવાનો લાભ લીધો અને એવા દિવ્ય દર્શન કરાવ્યા. એવામાં આવ્યા શેષ ને ધરમ, લોહ ગંજરી ગયા હતા પરમ. શેષ એટલે રામ પ્રતાપ અને ધરમ એટલે ધર્મપિતા. એ જે લોહ ગંજરી ગામ ગયા છે ત્યાંથી બંને જણા આવ્યા છે. બંને જોવા ગયા તેણી વાર, ઐશ્વર્ય ગુપ્ત કર્યું તે ઠાર. બંને આવીને જ્યાં ઘનશ્યામ ઝૂલે છે ત્યાં આવવા આવે છે, ત્યાં ભગવાન જે પાછા મૂળ રૂપે પેલા દોરડા ઉપર સાદા હિંડોળામાં ઝૂલતા હતા એવા પાછા થઈ ગયા છે અને એ રૂપે દર્શન આપ્યા. માયા ભાવે દેખાણા દયાળુ પ્રથમ હતા તેવા કૃપાળુ, દોરડાનો છે હિંચકો જે તેમાં બેસીને ઝૂલે છે. એ દોરડાના હિંચકામાં આવીને પાછા ભગવાન ઝૂલવા લાગ્યા. વેણીરા માદી સખા સૌ પાસે ઊભા રહ્યા છે, બહુ એવા દીઠા છે ધર્મકુમાર. સર્વે મન કરે છે વિચાર. લો, આજુબાજુમાં જે સખાઓ હતા અને જે રીતે ઝૂલાવતા હતા એવા પાછા દર્શન થયા. ધર્મ જોખનને કરી વાત, સુણી મન થયા રળિયાત. પછી માતાજીએ ધર્મપિતાને રામપ્રતાપને જે બધું દિવ્ય આશ્ચર્ય અને ચરિત્ર જોયું તે બધી વાત કરી. ધર્મપિતા અને રામપ્રતાપજી પણ એ સાંભળીને અત્યંત હર્ષિત થયા. કહો, ઘનશ્યામના અનેકવાર અવારનવાર આવા દિવ્ય ચરિત્રો આપણે જોઈએ છીએ. આ કોઈ સામાન્ય છે નહીં, આ તો સાક્ષાત ભગવાન છે. પણ આપણને આ રૂપે કોઈને પુત્ર ને કોઈને ભાઈ ને કોઈને સખા ને કોઈને દિયર જે રીતે ભગવાન બધાને અલગ અલગ ભાવે સુખ આપી રહ્યા છે અને બાળ લીલાઓ કરી રહ્યા છે. વળી એક સમયે ઘનશ્યામ ગૌ ઘાટે ગયા અભિરામ. ગૌ ઘાટે મહારાજ મિત્રો સાથે ગયા છે, નાવા સારું વિચાર્યું છે. નાથે વાટે જાતા આવ્યું ભોય ગામ, ત્યાં છે વોંકળો ભેખડ ઠામ. ગૌઘાટમાં જતા રસ્તાની અંદર ભોય ગામ આવે છે, ત્યાં રસ્તામાં કોઈ વોંકળો કે ત્યાં નદીનું નીર ને ઊંચો ઊંડો ખાડો હોય ધરો, ત્યાં ભગવાને જોયું. અને ઉપર ભેખડ એટલે ઉપરથી પાણીમાં ભૂચકા મારવાની છોકરાને વધારે મજા આવે. અને એમ કરતાં કરતાં ગામડાના લોકો શીખી જાય. અહીંયા કંઈ સ્વિમિંગના ક્લાસ કરવા જવાનું હોય નહીં, અહીંયા અમેરિકાની જેમ એ તો નદીઓમાં જ ઉપરથી ભૂચકા મારતા મારતા જ શીખી જાય. એને કોઈ શીખાડવા એવું કંઈ અહીંયા જેમ કંઈ ક્લાસ લેવાના અને કંઈ ટ્યુબની ક્યારેય જરૂર પડી હોય નહીં, એમનામાં જ શીખી જાય. ત્યાં લોયાની અંદર પેલા નાના ભરવાડના છોકરા હોય, એને નાનો એવો જ 7-8 વર્ષનો હોય પણ એને ઊંચકીને નાખો કુવામાં તો એ તરતો જ હોય. એ તરવા શીખી, કારણ કે ગાયો ચારવા જતો જતો એ રીતે કંઈક નદીઓમાં ને કંઈક સરોવરમાં નાતા નાતા શીખી ગયા હોય બધા. એટલે આવું ભગવાને ત્યાં ભેખડ જોઈને ઓકળો જોયો એટલે મિત્રોને કીધું ચાલો અહીંયા આપણે નાહીએ. એ ઉપર ચડ્યા ભગવાન. વેણીરામને કહે છે વચન, મારા મિત્ર તમે અહીં આવો, ભેખડ પર સર્વેને લાવો, બધાના ભેખડ ઉપર ઊંચા ટેકરા ઉપર લાવો મહારાજ. આ નદી તણી રહેતી છે ભારે, તેમાં ધુબકા મારો અત્યારે. લો, આ સરસ પાણી છે, નીચે રેતી છે અને ઉપર આ ધરોઈ ભેખડ છે એટલે અહીંથી ભૂચકા મારવાની મજા આવશે. એમ કહીને સખાને બતાવી રેતીની ઢગલીઓ કરાવી. પછી મહારાજે ત્યાં રેતીની થોડી થોડી ઢગલીઓ કરાવી, ભગવાને કછોટો વાળ્યો અને મહારાજ કે આમાં કોણ લાંબા કૂદી શકે છે આપણે જોઈએ, એટલે લાંબી કૂદના દાવ ભગવાને કર્યા. તો ભગવાને સૌથી પહેલાં
ભગવાને કૂદકો માર્યો તો ભગવાન કેટલું કૂદ્યા તો કે કૂદ્યા 50 કદમ જોતે, લો 50 પગલાનો લાંબો ભગવાને કૂદકો માર્યો તો 50 ફૂટ થયો ને, તો કેટલો થયો? આટલો આટલો મંદિર જેટલો લાંબો થયો, 25 કરતા લાંબો થયો, એટલો થયો 50 ફૂટનો ભગવાને નાની ઉંમરે કૂદકો મારી દીધો. એમ એવી 10 કદમ ત્યાં વેણીરામ, વેણીરામમાં તો એ 10 કદમ એટલે 10 પગલા કૂદ્યો. રઘુનંદન 5 તેઠામ, એણે 5 પગલા જ કૂદી શક્યો. એવી રીતે રમ્યા ઘણી વાર, ત્યાંથી ચાલ્યા છે પ્રાણાધાર. એવી રીતે બાળમિત્રોને આનંદ કરાવતા કરાવતા ભગવાન પાછા ત્યાંથી આગળ ચાલ્યા. વિશ્વામિત્રી નદીએ સીધા આવ્યા, સ્નાન કરવા સારું ત્યાં આવ્યા. ત્યાં પછી પાછું સ્નાન કર્યું, એ નિર્મળ નીરની અંદર ભગવાને સ્નાન ક્રીડા કરી. ત્યાંથી ગયા અસનારે ગામ, રામ સરોવર અભિરામ. રામ સરોવરે આવ્યા, ત્યાં વડ હતો બાજુમાં, વડની હેઠે ભગવાને વિશ્રામ કર્યો છે. ત્યાંથી ભગવાને નરેચા ગામ જવા માટે પાછા મિત્રો સાથે ચાલ્યા. નરેચા ગામનું જે તળાગ કલ્યાણ સરોવર મહાભાગ, નરેચા ગામની અંદર કલ્યાણ સરોવર હતું એટલે મહારાજે આજુબાજુના બધા ગામના બધા સરોવરને પાવન કરી દીધેલા. બધે સ્નાન ભગવાને કર્યું, મિત્રોને ત્યાં આનંદ કરાયો. એટલે કલ્યાણ સરોવર હતું, તેના ઓગાન મધ્ય છે રેત, ઊભા રહ્યા ત્યાં પ્રેમ સમેત. એના ઓગાનની અંદર વચ્ચે રેતીઓ હતી, ત્યાં ભગવાન આવીને ઊભા રહ્યા. અને મહારાજ વિચારીને વધે છે વચન, હે સખા સુણો સુખનંદન, મુને ઉપાડીને ચાલો તમે, તમારા સ્કંધે બેસીએ અમે. લો મહારાજ પેલો પોતાનો મિત્ર સુખનંદન હતો, મહારાજ કે હવે અમારાથી ચલા એવું લાગતું નથી, માટે અમને તમારા ખંભે ઉપાડો અને અમને અહીંથી આગળ લઈને ચાલો. તેડી કદમ ચાલો 50, ત્યારે તમને કઈ શાબાસ. મહારાજ કે ચાલો અમને ઉપાડીને 50 ડગલા ચાલી જાઓ તો અમે તમને સાચા કહીએ, તો અમે તમને શાબાશી આપશું. મહારાજ કે સુખનંદનને કીધું, પછી બેસો તમે સ્કંધે મારે, 50 કદમ ચાલુ આ વારે. એવું કહીને બેઠા તેના સ્કંધે, જુઓ ચરિત્ર કર્યું સંબંધે. પછી પેલા સુખનંદન કે ચાલો ઘનશ્યામ, કઈ વાંધો નહીં, મારા ખંભા ઉપર બેસી જાઓ, હું તમને 50 કદમ લઈને કે 50 ડગલા લઈને ચાલી બતાવું. એમ કરીને ભગવાન તો બેઠા સુખનંદનના ખંભા ઉપર, બે પગ પલાઠીને ઉપર આમ ગળા નીચે રાખીને. અને પછી ભગવાને એવું ચરિત્ર કર્યું કે વાલે વધારી દીધો ભાર, પોતાના દેહમાં તેણી વાર વાલે વધારી દીધો ભાર. સુખનંદન શ્વાસે ભરાયો, ઉપાડી ન શક્યો, ગભરાયો. એ તો ગભરાઈ ગયો, પહેલાં એણે ફૂલ કારણ કે જેટલી તાકાત હતી બધી લગાડી, પણ ઘનશ્યામે ત્યાં પોતાનો ભાર વધાર્યો કે સુખનંદન તો શ્વાસે ભરાઈ ગયો ને ગભરાઈ ગયો ને પાછો બેસી ગયો નીચે. હેઠે બેસી ગયો એ જ ઠાર, ઉતારી પડ્યા જગદાધાર. પછી ઊભા રહ્યા જઈ દૂર, મંદ મંદ હસે છે જરૂર. મારે કે તું તો ભાઈ અમને ઉપાડી પણ શકતો નથી, એમાં 50 ડગલા 5 ડગલાય ના લઈ શક્યો તો 50 તો ક્યાંથી લઈ જઈ શકીશ. એમ કરીને ભગવાને દૂર ઊભા રહીને પહેલાંની હામું મંદ મંદ હસતા જાય છે અને આવી રીતે મહારાજ કહેતા જાય છે. સુખનંદન તે ઊભો થઈને બોલ્યો, પ્રભુ પ્રત્યે ધીરો રહીને, તમારામાં હતો થોડો ભાર, આજ ક્યાંથી વધ્યો આણી વાર? તમારી અંદર આટલો વજન તો અમે જોયો જ નથી, તમને તો રોજે ઉપાડીએ છીએ, રમાડીએ છીએ, પણ આટલો વજન તો તમારી અંદર મેં જોયો જ નથી મહારાજ. ત્યારે બીજો બોલી ઉઠ્યો, મિત્ર માધવ ચરણ નામે પવિત્ર, ભાઈ બેસો મારે ખભે, તમે તમને લઈ ચાલીએ અમે. ત્યાં મહારાજનો બીજો મિત્ર માધવ ચરણ, એ કે તું નહીં ઉપાડે એકલાય, હું મહારાજને લઈ જાઉં, તમે મારા ખભા ઉપર આવો, હું તમને લઈને ચાલું. 100 કદમ સુધી જાઉં, આજ સાચી વાત કહું મહારાજ, હું તમને 100 ડગલા દૂર લઈ જઈશ. કે માધવ ચરણ, સુખનંદન તો હારી ગયો, તમારા બોજથી ઢીલો થયો. આ સુખનંદન તો કંઈ ઉપાડી શકે એવો છે નહીં અને તમારા ભારથી હારી ગયો મહારાજ. પછી બેસાર્યા છે સ્કંધે પ્રીતે, માધવ ચરણ ચાલ્યો તે રીતે, કરે છે ચરિત્ર નિત્ય એમ, પ્રાકૃત બાળ હોય જેમ. પછી ભગવાને પાછો પોતાનો ભાર હલકો કર્યો અને પેલા માધવ ચરણને લાભ આપ્યો અને એ ભગવાનને માં ખભા ઉપર બેસાડીને આગળ ચાલ્યો. એ મહારાજ બાળ ચરિત્રો મિત્રો સાથે મિત્રો જેવા થઈ બાળ લીલાઓ કરીને, જેમ છોકરાઓ નાની રમત રમે ને એને સુખ થાય, એમને ભગવાનમાં હેત થાય એવી ભગવાન લીલાઓ કરતા કરતા મિત્રોને પણ આનંદ કરાવે છે. એમ રમતા શ્રી અલબેલો ઘેર આવ્યા કરી રંગરેલો, એવા આપે છે સુખ અનંત નિજ ભક્તને તે બળવંત. પોતાના ભક્તોને ભગવાન જેને જે રીતે સુખ થાય, જે રીતે આનંદ થાય, એ રીતે ભગવાન બધાને પોતાની લીલાનું સુખ આપી રહ્યા છે.
इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्रीअर्य भिक्षुक त्रवाड़ी रक्षा करीने हिंडोळामां भक्ति मात तथा भाभीए बन्ने दिव्य रूपे दर्शन दीधा ए नामे अग्नायसीमो तरंग समाप्त थयो। बोलो घनश्याम महाराजनी जय। श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरम भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामी नारायणं नीलकंठं भजे। श्री घनश्याम महाराज।